આખરે શું છે રિઝલ્ટ તે તો જે વલણ આવ્યા ત્યારથી જ ધીરે ધીરે સ્પષ્ટ થવા લાગ્યું હતું. માત્ર મધ્યપ્રદેશ વાત કરતા જે અન્ય ચાર રાજ્યો છે ચારે ચાર રાજ્યોમાં ક્યાંક ધીરે ધીરે ચિત્ર ચોક્કસથી સ્પષ્ટ થઈ ગયું છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ ચિત્ર સ્પષ્ટ. મોદી તુસે બેર નહીં રાની તેરી ખેર નહીં આ કહેવત સાચી ઠરી કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસે સીધી રીતે જીત થઈ. વાત કરીએ મધ્યપ્રદેશની શિવરાજસિંહની 15 વર્ષની સરકાર કોંગ્રેસ તેને સીધી ટક્કર આપી રહી છે. તો આ સાથે રમણસિંહ જેમના દમ પર ભાજપી નેતાઓ એ ઓવર કોન્ફિડન્સમાં કહ્યું કે અમારા માટે તો રમણસિંહ જ કાફી છે તેવામાં રમણસિંહની સરકાર જમીનદોસ્ત થઈ ગઈ. તેલંગાણામાં જેમાં કે ચંદ્રશેખર રાવ બીજી વખત લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ થયા તેનું મુખ્ય કારણ ખેડૂતોને આપેલી 24 કલાક પાણી અને વીજળી કંઈક એ રીતે ઉપજીને બહાર આવી કે અંતમાં આ વખતે એક સારા ફળદાયી સ્વરૂપે તેઓ એકલા જીતીને બહાર આવ્યા. મિઝોરમ જેમાં 1985થી રાજ કરે છે લાલ થાનવાલ અને આજે ત્યાં કોંગ્રેસે સફાયો કર્યો છે અને એમએનએફ આગળ આવી આ તમામ પરથી કહી શકાય કે આ વખતે જે લોકોની સરકાર હતી તમામ લોકોએ જનતાએ સબક શીખવાડ્યો છે એ લોકોને કે જે સરકારમાં હતા અને પોતાનું કામ કર્યું. હવે વાત મહાગઠબંધનની છે. 3 રાજકીય વિશ્લેષકો આપણી સાથે જોડાયા છે કારણ કે બીજેપી અને કોંગ્રેસ તો હંમેશા એકબીજાનો પક્ષ લેવાનો છે અને પક્ષ વિરોધી બોલવાનો પણ છે. પણ સવાલ એ છે કે ગઠબંધન થાય તો કયું થાય ત્યારે આગળ જો બહુમતની રીતે મધ્યપ્રદેશમાં હજુ પણ 1-2 જે સીટોને લઈને 110, 109 ને 113 હજી પણ ક્યાંક બદલાઈ રહ્યા છે વલણ. એટલે ચિત્ર હજી સ્પષ્ટ નથી થયું અને ધીરે ધીરે તે સ્પષ્ટ થઈ જશે. એટલે વિશ્લેષકો સાથે ચર્ચા કરીશું અને કરીશું 8-9 વાગ્યા સુધી આ 5 રાજ્યો પર આખરે હવે શું આગળ થઈ શકે તેની ચર્ચા. ભાજપથી દેવસિંહ ચૌહાણ જોડાશે. વિષ્ણુ પંડ્યા, દિલીપ ગોહિલ અને શત્રુ શર્મા આ ત્રણે ત્રણ જે રાજકીય વિશ્લેષકો છે તે આપણી સાથે જોડાશે. ત્રણે સાથે ચર્ચા કરીશું. રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, તમામ લોકોનો તેમણે આભાર માન્યો. હજી પણ તેઓ આ બાબતે પોતાનો વિચાર રજૂ કરી રહ્યા છે. તેમણે absolute best thing for me was the 2014 election. Now this would be counterintuitive to you. You'd say, what are you saying? But for me, I've learnt a lot from that election. I've learnt a lot about how to think about things. I've learnt a lot about, most important thing is humility, that you know, you have to. This is a great country, and the most important thing in this country is what the people of this country feel. And as a politician, you have to listen to what they feel, you have to connect with what they feel, and you have to try and work with that sentiment. So that is a lesson. I mean, frankly, Mr. Narendra Modi has taught me that lesson. I mean, because I see what not to do. Because frankly, Mr. Narendra Modi had a huge opportunity. 5 years ago, he was handed a massive opportunity to transform this country. And the sad thing, and I feel bad for him, even though I'm an opposition person, the sad thing is that he refused to listen to the heartbeat of this country. He refused to listen to what youngsters are saying to him. He refused to listen to what farmers are saying. Certain amount of arrogance came in. And I think that is fatal for a politician. So, I mean, that's something that I learned from how he has acted. I learned from what I see. And the best, for me, the best teachers are the people of this country. I mean, you meet them, everybody's got an opinion, everybody has something to, some value to add. Everybody, you know, you talk to a farmer, he explains you what he does. You talk to small businessman, he explains you what he does. So there's so much understanding in this country that for any politician, that is the
place to operate. You know, so that is what I've learned. It's been quite a તો આખરે ભાજપ પર પંજો ભારે પડી ગયો જે રીતે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે આગામી સમયમાં ઘણા બધા કામકાજ કરીને બતાવીશું અત્યાર સુધીની સરકારના જો કામકાજ જોઈએ તો બીજેપી અત્યાર સુધી હતી ક્યાંક કેટલાક ફેક્ટરીમાં હતા જેમાં એન્ટી ઇન્કમ્બન્સી પર ખૂબ કામ કરી ગઈ સૌથી પહેલા વાત કરીએ ગુજરાતથી સૌથી નજીકનું રાજ્ય રાજસ્થાન તેના ઉપર વિસ્તૃતથી ચર્ચા કરીશું કે ક્યાં શું કમી રહી ગઈ અને આગામી સમયમાં હવે શું થઈ શકે વસુંધરા રાજે સરકાર 15 લાખ નોકરી આપવામાં નિષ્ફળ સાબિત થયા વીજળીને દેવા માફી ન આપી શક્યા કિરોડીલાલ મીણા કે જેમને ડેમેજ કંટ્રોલ કરવા માટે મૂક્યા તે પણ તે ન કરી શક્યા એસસી એસટીના જે કાયદા હતા તેનો ખૂબ દુરુપયોગ રાજસ્થાનમાં થયો તે પ્રકારના સૂર ઉઠ્યા હતા આનંદપાલ એન્કાઉન્ટર તે પણ વસુંધરા સામે એક મોટો પડકાર હતો ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓને પણ ખૂબ હવા આપી જેમાં રામ મંદિરનો મુદ્દો પણ ખૂબ મહત્વનો હતો એટલે કહી શકાય કે રાજસ્થાનમાં બધા ફેક્ટર એવા હતા કે જ્યાં ક્યાંક ને ક્યાંક ભાજપે તેનો ખૂબ મોટી રીતે સામનો કરવો પડ્યો હજુ પણ રાજસ્થાનમાં અત્યાર સુધી 99 ચાલતી હતી જે 100 પર થઈ ગઈ છે જ્યારે બીજેપી 73 પર છે સૌથી પહેલો સવાલ દિલીપભાઈ હજી પણ જે રીતે આંકડા ફર્યા કરે છે કોઈ ચોક્કસ તો તારણ હજી પણ નથી આવ્યું પણ જો રાજસ્થાનમાં હવે સીધી સરકાર બનવાની વાત કરીએ કે હવે બીજેપી વસુંધરાને તો નહીં જ રાખે પણ જો ગઠબંધનથી સરકાર બને તો શું થાય ને કોંગ્રેસ બહુમત સાથે સરકાર બનાવે તો શું થાય એક રાષ્ટ્રીય લોકતાંત્રિક નામની પાર્ટી ત્યાં હમણાં જ બની છે નવી નવી હનુમાન બેનીવાલની એમને નારાજી હતી વસુંધરા રાજે સામે અને એ નારાજીને કારણે એમને પક્ષમાંથી હટાવવા પડ્યા કારણ કે સતત રાજેની વિરુદ્ધ નિવેદનો આપતા હતા એના પહેલાં ઘનશ્યામ તિવારી 6 વખત જીતેલા એમએલએ ભાજપના એ પણ નારાજ થઈને જતા રહ્યા હતા અને અલગ ભારત વાહિની નામની પાર્ટી બનાવી હતી એ બંને ભેગા થઈને લડ્યા છે એ લોકોને 2 બેઠક મળી છે અને આપણા ગુજરાતના છોટુભાઈ વસાવા એમની ટ્રાઇબલ પાર્ટી ત્યાં 2 બેઠકો જીતી ગઈ છે આદિવાસી પટ્ટામાં આવી રીતે અને બહુજન સમાજ પાર્ટીને પણ ત્યાં ફાયદો થયો છે એનો મતલબ એ થયો કે અલગ અલગ 4-5 પાર્ટીઓ રાજસ્થાનમાં ઊભી થઈ છે એને કારણે જે બહુ મોટો આંકડો મળવાનો હતો કોંગ્રેસને એ નથી મળી શક્યો હવે કોણ કોની સાથે જશે બીજેપી સામે વાંધો નથી હનુમાન બેનીવાલને એમને વાંધો વસુંધરા રાજે સાથે હતો પણ હવે આંકડો બહુ ડિફરન્ટ થઈ ગયો છે હવે 2-4 ટેકાથી બીજેપીને ચાલે એવું નથી 1 કે 2નો ટેકો કોંગ્રેસને મળે એટલે કોંગ્રેસ માટે આટલું પૂરતું છે બપોરે જે નિવેદન આવ્યું છે બીએસપી તરફથી એને જો આપણે માન્ય રાખીએ અને એ આવતીકાલ સુધી પણ ચાલુ રહેવાનું હોય અને ટેકો આપવાની વાત કરી છે તો એનો મતલબ એ થયો કે બીજેપીને રાજસ્થાનમાં બહુ મુશ્કેલી નહીં થાય પણ બીએસપીનો જે ટેકો લેવો પડશે એ 3 રાજ્યોમાં લેવો પડશે બીએસપી સહેલાઈથી ટેકો આપશે નહીં બાર્ગેનિંગ કરશે છત્તીસગઢમાં જરૂર નથી રાજસ્થાનમાં બી આમ જરૂર નથી દાખલા તરીકે બીજા જે ઇન્ડિપેન્ડન્ટ છે જે એક વાત છે કે ગેહલોતને ના ટેકેદારો 2 કે 3 જે જીતી ગયા છે એ પણ ટેકો આપવાના છે બીએસપીની જરૂર મધ્યપ્રદેશમાં અનિવાર્યપણે બને એવો મતલબ થાય પણ બીએસપીની હવે જો સ્થિતિ એવી થઈ છે જ્યાં સૌથી વધારે જરૂર છે ત્યાં બીએસપી નબળી પડી છે 2 જ બેઠકો મળી છે મધ્યપ્રદેશમાં ઘટી છે બેઠકો જ્યાં જરૂર નથી રાજસ્થાનમાં ત્યાં બીએસપી વધી છે પણ મધ્યપ્રદેશનું મોટું રાજ્ય હોવાથી બહુ અગત્યનું સાબિત થવાનું છે ત્યાં તમારે ટેકો લેવા માટે થઈને તમારે છત્તીસગઢમાં અને રાજસ્થાનમાં પણ બીએસપીને સાથે લેવી પડશે એટલે હવે શું થાય છે કોંગ્રેસ કેવી રીતે વિચારે છે કારણ કે જે કેલ્ક્યુલેટેડ રિસ્ક ચૂંટણી પહેલા લીધું હતું કે બીએસપીની સાથે અમારે ગઠબંધન નથી કરવું અમારે અમારી બેઠકો બગાડવી નથી અને આ જીત છે એનો જશ માત્ર કોંગ્રેસને જાય માત્ર રાહુલ ગાંધીને જાય એ માટેની જે સ્ટ્રેટેજી હતી એ સ્ટ્રેટેજી અત્યારે એને સફળ થયેલી લાગે છે કારણ કે જો ગઠબંધન થયું હોત અને વિજય મળ્યો હોત આ પ્રકારનો તો કોંગ્રેસમાંથી પણ કદાચ અને કોંગ્રેસ કરતા વિપક્ષના નેતા એવું કહેત કે ગઠબંધનને કારણે કોંગ્રેસને ફાયદો થયો છે કોંગ્રેસ સીધી ફાઇટમાં બીજેપીને હરાવી શકે એમ નથી પરંતુ આજે કોંગ્રેસ કહી શકે એમ છે કે સીધી ફાઇટમાં અમે બીજેપીને હરાવવાની ક્ષમતા ધારણ કરી ચૂક્યા છે અમારે એકાદો ટેકો લેવો એ જુદો પડે બીએસપીની એક વધારે વાત સાથે સાથે એટલા માટે જોડી દઉં કે બીએસપી જ્યારે કોઈની સાથે ગઠબંધન કરે છે ત્યારે બીએસપીને ઓછો ફાયદો થાય છે સામેના પક્ષને વધારે ફાયદો થાય છે ફરી એકવાર છત્તીસગઢમાં સાબિત થયું છે અજીત જોગી ફાવી ગયા એમને 4 બેઠકો મળી ગઈ અજીત જોગી 2 રીતે અને કોંગ્રેસ બી ફાવી છે અજીત જોગીને કાઢ્યા કોંગ્રેસે એનો આજે ફાયદો થઈ રહ્યો છે ગુજરાતમાં કોંગ્રેસે કાઢ્યા કરતા બીજેપી લઈ ગઈ એમનો 12 ધારાસભ્યોનો કચરો અને કોંગ્રેસ સાફ થઈ ગઈ તો બીજેપી કોંગ્રેસને ઉલટાનો ફાયદો થયો હતો એવો જ ફાયદો છત્તીસગઢમાં પણ એમને થયો છે અને અજીત જોગીને બીએસપીને કારણે એટલે એવી નાની નાની વસ્તુઓ છે પણ એવા ગૂંચા આવ્યા છે કે હવે પછી જે ગઠબંધન માટે ચર્ચા કરવી પડશે અને આંકડા અત્યારે કંઈ બોલી શકાય એવું નથી આજે રાત પડવા આવી છે 8 વાગ્યા છે છતાં સ્પષ્ટ નથી ચિત્ર એટલે હવે મધ્યપ્રદેશમાં રાજસ્થાન કરતા મધ્યપ્રદેશમાં ફાઇનલ ફિગર શું આવે છે અત્યારે એક્ઝેક્ટ
મતોની ટકાવારી અને આંકડા એક સરખા છે કોંગ્રેસ અને બીજેપી બંનેને, બંનેને 41-41% વોટ છે, એકાદ બે પર્સન્ટેજ આગળ પાછળ, 111-111 બંનેની બેઠકો છે ચૂંટણી પંચ પ્રમાણે. બહુ જ રસપ્રદ ચિત્ર મધ્યપ્રદેશમાં છે, મધ્યપ્રદેશના ચિત્ર પછી બાકીના બે ચિત્રોમાં ગઠબંધનમાં અસર થશે. બિલકુલ વિષ્ણુભાઈ, વાત કરીએ કોંગ્રેસ રાજસ્થાન હંમેશા એક પછી એક અલગ અલગ પક્ષોને વોટ આપે છે અને એના કારણે ત્યાં સરકાર બદલાયેલી રહે છે. આ વખતે એવું હતું કે જે 12% રાજપૂતો રાજસ્થાનમાં છે તે સતત બીજેપી તરફી છે, તો પછી કોંગ્રેસને એવી કઈ જ્ઞાતિ જાતિ કે એવા કયા લોકોનો ફાયદો થયો કે આજે 3 ડિજિટ પર પહોંચી ગઈ? નહીં, આમાં અનેક કારણો હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાં કહેવામાં આવે છે કે સફળતાના 100 પિતાશ્રી હોય છે, નિષ્ફળતાની 1 નિરાધાર માં હોય છે. એટલે જે નિષ્ફળ બને એના વિશે 50 એના અપલક્ષણો લક્ષણો બધું ગણવામાં આવે. અને આજે કોંગ્રેસ જીતી છે એટલે એના જે નથી એનામાં એ પણ વલણો આમાં અત્યારે ગુણદર્શન કરવામાં આવે છે. મૂળ વાત દિલીપભાઈને જ મારે આગળ લંબાવી છે, ગઠબંધનની જે તમે વાત કરી. રાજસ્થાનમાં શું શક્ય બનશે તો હવે પછીની વાત થશે, પણ સૌથી પહેલું આ ચૂંટણીમાં ગઠબંધનની સીધી પ્રત્યક્ષ હાર એ કોંગ્રેસને થઈ છે અને એનું ઉદાહરણ તેલંગાણા છે. તેલંગાણામાં નાયડુ ચંદ્રાબાબુ અને કોંગ્રેસે બે સંયુક્ત રાખ્યું હતું અને એમાં એમણે નાયડુએ એવી આશા વ્યક્ત કરી હતી કે આમાંથી આપણે આખા દેશમાં ગઠબંધન ઊભું કરીશું. તો પેલો લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં પણ લાંબો થાય, એવું ત્યાં થયું છે. અને ત્યાં ચંદ્રાબાબુની પાર્ટી જે એક જમાનામાં ત્યાં રાજ્ય કરતી હતી એ નષ્ટ થઈ ગઈ, લગભગ 2-5 સીટો આવી છે. અને આંધ્રપ્રદેશમાં એમનું રાજ્ય છે પણ અહીં નથી. તો તેલંગાણાની અસ્મિતા નામનો જે પ્રશ્ન ઊભો થયો એમાંથી આ વાત ઊભી થઈ. એટલે આ દ્રષ્ટિએ ગઠબંધનની શરૂઆત આ ચૂંટણીમાં ખરાબ રીતે થઈ છે એ સ્વીકારીને આગળ ચાલવું પડે. તેલંગાણાનો જે છે એ દાખલો લેવા જેવો છે, વિષ્ણુભાઈની વાત બહુ સાચી છે કે આ એક અખતરો થયો તે અત્યારે ફળ્યો નથી. એનો મતલબ એ થયો કે તમારી પાસે એક લોકપ્રિય નેતા હોય તો એની સામે ગઠબંધન કામ આવતું નથી. ઇન્દિરા ગાંધી સામે 77માં કામ આવ્યું, 2.5 વર્ષ પછી એ ફરીથી ગઠબંધનની સામે, પછી ગઠબંધન વિખાઈ ગયું હતું પણ એની સામે એ જીતી શક્યા. પણ આ તેલંગાણાની જે એ બી આપણે યાદ રાખ્યું 2009માં પણ અહીંયા એક ગઠબંધન થયું હતું. એ વખતે KCR અને નાયડુ બંને સાથે થયા સાથે હતા અને YSRની સામે લડવાનું હતું. એ વખતે YSRની લોકપ્રિયતા હતી તો એ વખતે પણ YSR લોકપ્રિયતાને કારણે ગઠબંધનનો સામનો કરી શક્યા હતા. એટલે એ વિષ્ણુભાઈની વાત સાચી છે, પણ એ તેલંગાણાનો દાખલો છે એ યાદ રાખવાનું અને એ દાખલાને આધારે નરેન્દ્ર મોદીની જે લોકપ્રિયતા છે એ લોકપ્રિયતા ગઠબંધનનો સામનો કરી શકશે કે કેમ એ સવાલ ચર્ચવો પડશે. એ વાત તો સાચી છે. બિલકુલ શર્માજી, વાત કરીએ મધ્યપ્રદેશમાં 12 વાર વિધાનસભાનું ગઠન થયું જેમાં 3 વખત ભાજપને તક મળી અને તેમાં ક્યાંક શિવરાજસિંહ ફાવી ગયા એવું કહી શકાય, કારણ કે એમાં ભારતીય રાજીનામું આપ્યું, બાબુલાલ ગૌર આવ્યા અને ત્યારબાદ ચોક્કસથી શિવરાજસિંહ આને સતત 15 વર્ષ સુધી તેમણે રાજ કર્યું. એટલે કહી શકાય કે આ વખતે મધ્યપ્રદેશમાં ભલે અત્યારે આગળ પાછળ ચાલી રહ્યું હોય પણ આગામી સમયમાં હજુ પણ ક્યાંક ભાજપને ફાયદો થાય સીધી રીતે કઈ દેખાય? મધ્યપ્રદેશ મેં, રાજસ્થાન મેં ઓર છત્તીસગઢ મેં કાંગ્રેસ ને કિસી સે ગઠબંધન નહીં કિયા. રાજસ્થાન મેં કેવલ એક સીટ પે ગઠબંધન ઉન્હોને કિયા નેશનલ કોંગ્રેસ પાર્ટી સે બાલી સીટ પર, લેકિન બાલી સીટ પર ભી બીજેપી કી જીત હુઈ હૈ. બાલી મેં લગભગ 10-12 હજાર વોટો સે વો હારે એનસીપી કા કેન્ડિડેટ. લેકિન ગઠબંધન નહીં કરકે કોંગ્રેસ ને જો કેલ્ક્યુલેટેડ રિસ્ક લિયા હૈ ઉસકા ઉસકો સીધા ફાયદા હોતા નજર આ રહા હૈ હિન્દી ભાષી બેલ્ટ મેં. વિષ્ણુભાઈ બતા રહે થે ભાઈ તેલંગાના મેં આપકી હાર હુઈ હૈ, મિઝોરમ મેં ભી બહોત બુરી તરહ આ રહે હૈ, લેકિન હિન્દી બેલ્ટ જો હૈ તીનો સ્ટેટ યે પડોશી રાજ્ય હૈ રાજસ્થાન મધ્યપ્રદેશ ઓર છત્તીસગઢ, યહાં પે કોંગ્રેસ ને અપના જો ખોયા હુઆ જનાધાર થા ઉસકો ઇસ ચુનાવ મેં પા લિયા હૈ વાપસ. વિધાનસભા ઓર લોકસભા ચુનાવો કી હમ લોગ દોનો કો મિલાકર આકલન નહીં કર સકતે ક્યોંકિ લોકસભા કા ચુનાવ એક અલગ માહોલ મેં હોગા, અલગ નેતૃત્વ મેં હોગા. જિન જે લોગો ને વોટ દિયા હૈ વોહી આંકડે બતા રહે હૈ ક્યોંકિ કલ અગર કિસી કી ભી સરકાર બન જાય બાત સરકાર કી નહીં હૈ, બાત લોગ વોટ ડાલને જાતે ઉનકી હૈ પર્ટિક્યુલર પર્સન. છત્તીસગઢ મેં પ્રચંડ બહુમત કે સાથ કોંગ્રેસ સત્તા મેં આઈ હૈ, રાજસ્થાન મેં 199 સીટ પે ચુનાવ હુઆ, 100 સીટ ઇનકો બહુમત કે લિયે ચાહિયે, 100 સીટ પે અભી કાયમ હૈ, 2-2.5 ઘંટે સે લગભગ 100 સીટ ઉન્હોને મેજોરિટી હાસિલ કર લી હૈ.
और 6 बीएसपी के जो नजर आ रहे हैं, क्योंकि 2008 में भी लगभग यही स्थिति थी। हालांकि अभी तो ये पूर्ण बहुमत पा चुकी है कांग्रेस, 2008 में, यस 2008 में 7 सीट कम थी कांग्रेस के पास में, उस वक्त भी 6 बीएसपी के विधायक जीत के आए थे और कांग्रेस ने 6 के 6 विधायकों को मर्ज कर लिया था, मतलब पूरी पार्टी ही सत्ता बदल पार्टी बदल के आ गए थे, तो वो 2/3 मेजोरिटी से ज्यादा मतलब 100% आ गए, तो उनपे दल बदल कानून भी लागू नहीं होता है। तो मेरे को जो लग रहा है राजस्थान में और छत्तीसगढ़ में कांग्रेस को सरकार बनाने में कोई दिक्कत नहीं है, पूर्ण बहुमत के साथ आ गई। मध्य प्रदेश में जो 2-3 सीट का अंतर चल रहा है दोनों में आगे पीछे, अब उसमें देखने में यह कि अपोजिशन जो निर्दलीय इंडिपेंडेंट जो जीत के आ रहे हैं और बीएसपी किसके साथ जाती है, क्योंकि अब राजस्थान में तो बीएसपी से टाई अप करेंगे नहीं, गठबंधन बनाने की कोई संभावना नजर नहीं आती है, तो मध्य प्रदेश में बीएसपी हो सकता है उनको समर्थन नहीं करे। और चूंकि दोपहर में ही मायावती ने अपने सभी विधायकों को कॉल कर लिया है दिल्ली आने के लिए, लेकिन अभी तक अब उसके बाद में जो खबर आनी चाहिए थी कितने विधायक दिल्ली पहुंचे, अभी तक कोई ऐसी खबर नहीं है, क्योंकि हो सकता है वो 2 जीत के आए, 2 के 2 ही सत्ता के साथ मर्ज कर जाए। पहले जो 6 थे फिर 4 हो गए, 4 से 2 हो गए, तो फिर उनको वापस भी भेजना पड़े, इससे अच्छा है उन्होंने शायद आगे कोई अपडेट भी नहीं दिया हो। देवू से हमारे साथ जुड़ा छे, दिल्ली थी बीजेपी मां थी देवू सी, बीजेपी जे कांग्रेस मुक्त भारत नी बात करती हती, आजे एज भाजपना भगवा पर, एज भाजपना कमर पर क्या पंजो भारे पड़ी गयो अने साफ देखाई रह्यो छे। जो पहली बात तो ये के कांग्रेस मुक्त भारत એટલે કોંગ્રેસ ની નીતિ રીતિ સામેનો વાતો, વંશવાદ, તુષ્ટિકરણ, અને અત્યારે જે આપ કહી રહ્યા છો એમાં આપ જો ધ્યાનથી જોશો તો મધ્યપ્રદેશમાં 15 વર્ષનું શાસન, છત્તીસગઢમાં 15 વર્ષનું શાસન, રાજસ્થાનનો જે ટ્રેન્ડ ચાલે છે કે દર 5 વર્ષે, ખરેખર તો 5 વર્ષ અગાઉ કોંગ્રેસ 21 બેઠકો હતી એની સામે આજે અમે લગભગ 74-75 બેઠકો ઉપર છીએ, અને આમ જોઈએ તો કુલ એ 199 નો તો એ 100 આવે તો 50% જ છે, એટલે જે માનસિકતા છે રાજસ્થાનની પ્રજાની 5 વર્ષે શાસન કરી છે, હા એ વાત સાચી છે કે છત્તીસગઢમાં અમારી હાર થઈ છે, મારી વાત, હા બિલકુલ, અને છત્તીસગઢમાં અમારી હાર થઈ છે એ પણ સ્વીકારીએ, પણ 15-15 વર્ષથી રાજસ્થાન અને સોરી મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાં અમે 15 વર્ષથી શાસન કરીએ છીએ, હવે એની એન્ટી ઇન્કમ્બન્સીનો સ્વાભાવિક જ છે કે થાય, જેમ કોંગ્રેસ ભૂલી ગઈ પોતે મિઝોરમમાં, કારણ કે એને લડવાનું કોંગ્રેસને ખબર છે કે મિઝોરમમાં આપણે આવી શકતા નથી, જે વાત તેલંગાણાની થઈ તો ટીડીપી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું એક રીતે જોઈએ તો કેસીઆરના નેતૃત્વમાં જ તેલંગાણા રાજ્ય ઊભું થયું છે, એની ક્રેડિટ પણ એને જ મળી છે, જે અગાઉના પરિણામો પણ જોયું, અને આજે એક રીતે તો ચંદ્રબાબુ નાયડુ રાજ્ય અલગ કરવાના વિરોધી હતા અને એની સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, એટલે કોંગ્રેસની ગઠબંધન કરવા માટેની જે સમજણ છે અને એના કારણે એની તેલંગાણામાં હાર થઈ છે। રહી વાત મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશમાં અમારી હાર અમે નથી ગણતા, 15 વર્ષના શાસન પછી પણ જો અમે 2 કે 3 બેઠકો અને હજુ પરિણામ તો આવનારા વખતમાં આવવાનું છે, છતાં પણ અમે સંઘર્ષ કર્યો છે અને અમે આ રાજ્ય પૂર્ણપણે અમારા પ્રભાવ હેઠળ છે, સન્માનજનક હાર તો હાર અને હાર હોય તો હાર, કારણ કે લોકતંત્ર તો છેવટે જનતાનો જે આદેશ હોય, પણ આપ તટસ્થ અને એક મૂલ્યાંકન કરશો તો 15 વર્ષના શાસન પછી પણ જો અમે આવું સારું પરફોર્મન્સ કરતા હોય તો એને અમે હાર નથી કહેતા। બિલકુલ, કેટલાક રાજકીય વિશ્લેષકો પણ સ્ટુડિયોમાં છે, વિષ્ણુભાઈ આ બાબત પર આપ કેટલા સહમત છો કે રાજસ્થાનમાં કોંગ્રેસને એટલે ફાયદો થયો કે ત્યાંની માનસિકતા એ લોકોની એવી છે કે દર 5 વર્ષે તો પક્ષ બદલી સરકાર બદલી જ કાઢવી, નહીં માત્ર એટલા જ કારણથી કંઈ થયું હોય એવું દેવુસિંહ પણ એવું કહેતા નથી, પણ એને આ વાત કરી એટલા જ, એટલે પણ અગાઉ ભૈરવસિંહ શેખાવત જનસંઘના હતા, જનતા દળના, એ પણ ચીફ મિનિસ્ટર હતા, એણે પણ 15 વર્ષ સુધી 2 કે 3 ટર્મ સુધી શાસન કર્યું, એટલે આમાં માત્ર કોઈ વધારે સમય સુધી રાજ્ય કરે છે એને કારણે અસંતોષ થાય છે, એ જે આપણે ત્યાં થિયરી પશ્ચિમમાંથી લાદી છે એ કંઈ બહુ કામ નથી આવતી, બીજા ઘણા કારણો છે, રાજ આ સિંધ વિજયા કેવા વસુંધરા રાજે પોતે પણ એક મોટો પ્રશ્ન છે, અને એને કારણે અને અનેક કાર્યકર્તાઓ નેતાઓ છૂટા પડ્યા હોય,
કાર્યકર્તાઓને છેલ્લી ઘડીએ 15 દિવસ સમજાવવા માટે અમિત શાહે જવું પડે, દરેક કાર્યકર્તાઓને એક્ટિવ કરવા પડે. આ બધું જ્યારે એકવાર સત્તા ઉપર એક નાની એક ટીમ આવી જાય ને પછી બાકીના લોકો રહી જાય, એ મોટા પક્ષની આ નિશાની છે. માસ પાર્ટીમાં થવાનું, કોંગ્રેસમાં પણ થયું હતું અગાઉ, અનેક વખત થયું છે. કોંગ્રેસ કઈ પણ એમાં કઈ દૂધે ધોયેલી નથી આ બાબતમાં. તો પછી છત્તીસગઢમાં આટલો આંકડો નીચે આવવાનું કારણ શું? કારણ કે રમણસિંહ તો ચાવલ બાબા તરીકે ઓળખાતા હતા, આટલું બધું લોકોનું કામ કર્યું તેમ છતાં પણ છેક 15 પર આવીને ઉભી રહી. બંને વચ્ચેનું ડિફરન્સ બી જોઈ શકાય છે, 67 અને 15. મને મારા કેટલાક મિત્રોએ છત્તીસગઢથી એવું કહ્યું કે નાના નાના કેટલાક બનાવો થયા હતા ત્યાં, નસબંધીમાં કેટલીક સ્ત્રીઓ મરી ગઈ હતી અને બાકી બધા એવા ઘણા બધા એવા કારણો ભેગા થયા એમાં, અને એ કારણો ભેગા થયા એમાં અજીત જોગીએ ચોખ્ખો અલગ માંડ્યો. એને કારણે જોકે ભાજપને એમાં સારો નુકસાન નથી થયું, કોંગ્રેસને થયું છે. પણ આવનારા દિવસોમાં અજીત જોગીની કોંગ્રેસ એની પણ કોંગ્રેસ જ છે, અને કોંગ્રેસે જરા રાજી થવું હોય તો તેલંગાણામાં પણ કોંગ્રેસ જ જે આવી છે TRS, એટલે કે ભાઈ અમારો જ પક્ષ આવ્યો છે. પણ એવું ત્યાં કહી શકે એમ નથી. અહીં જો આ થાય તો અજીત જોગી કોની સાથે જશે? એકલા થશે. એણે પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું કે ત્રીજો વિકલ્પ અમે ઊભો કરીશું. ત્રીજો વિકલ્પ અત્યારે શક્ય નથી. આ બે મોટી પાર્ટીઓની જ લડાઈ છે સાહેબ. અને છતાં એક સૌથી મહત્વની ધ્યાન ખેંચે એવી વાત એ છે કે આખી 5 રાજ્યોની ચૂંટણીમાં 3 જગ્યાએ 2 રાષ્ટ્રીય પક્ષોની લડાઈ થઈ અને 1 રાષ્ટ્રીય પક્ષ જીત્યો. બીજા 2 રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો જીત્યા છે. તો આપણે ત્યાં પ્રાદેશિક પક્ષો અને રાષ્ટ્રીય પક્ષો એનું કોનું કેટલું સંતુલન છે અને એમાંથી કેવું ગઠબંધન થાય છે અથવા તો નથી થતો, એ બહુ મોટો પ્રશ્ન આમાંથી પેદા થશે. બિલકુલ. મધ્યપ્રદેશની વાત કરી દિલીપભાઈ, કોંગ્રેસ અને બસપાનું સમીકરણ ન થઈ શક્યું, એ કોંગ્રેસ માટે નુકસાનકારક કે ફાયદાકારક જો તેલંગાણા સાથે કમ્પેર કરીએ? આંકડામાં સરખે સરખો જ નથી, ફાયદો થયો નથી નુકસાન થયું. પણ એને જે કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધું છે ને રાષ્ટ્રીય સ્તરે એનો ફાયદો થશે. કારણ કે એ બે કામ, એક ક્રેડિટ લેવાની વાત હતી, જો ગઠબંધન થયું હોત તો સંપૂર્ણપણે ક્રેડિટ લેવાનું કોંગ્રેસ માટે મુશ્કેલ હોત અને વિરોધ પક્ષ પણ એમને ક્રેડિટ આપત નહીં. એટલે રાહુલ ગાંધી માટે વ્યક્તિગત રીતે અને કોંગ્રેસ માટે પક્ષ તરીકે કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને ગઠબંધન ન કર્યું એવું અત્યારે આંકડા જોયા પછી લાગે છે કે એને ફાયદો થઈ રહ્યો છે. કારણ કે મને લાગે છે હજી બી નજીક જ છે અને ટેકો આપવા માટેની જાહેરાત કરી છે કે અમે બીજેપીને તો નહીં આપીએ, કોંગ્રેસને આપીશું, એટલે ટેકો તો આપવાનો છે. પણ હવે કોંગ્રેસ પણ થોડું ઘણું પોતાના અવાજથી એની સાથે ચર્ચા કરી શકે એ સ્થિતિ આવી છે. એટલે અને ફાઇનલી શું થાય છે આંકડો કલાક પછી એના કારણે એ ખબર પડશે. એટલે જો થયું હોત તો વધારે કદાચ બેઠકો મળી ગઈ હોત, એ પણ બન્યું હોત. પણ હવે એને એ જ સવાલ રાષ્ટ્રીય લેવલે આવવાનો હતો. યુપીમાં જ્યારે ગઠબંધન થાય ત્યારે કોંગ્રેસને નગણ્ય ગણવાની છે, SP અને BSP છે એને 2-5 બેઠકોથી વધારે આપવા માટે તૈયાર નથી થવાના. અને તમારો લીડર કોણ જે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે ગઠબંધન માટે, તો ગઈકાલે ચંદ્રબાબુ નાયડુએ આવીને જે રીતે વાત કરી કે નેતૃત્વ છે એ રાહુલ ગાંધી કરશે એમ કરીને એમણે પોતે એમને પ્રમોટ કરવાની કોશિશ કરી છે, એ આ જીતને કારણે એનો દાવો વધારે પ્રબળ બને છે. કારણ કે એમણે એકલા હાથે પોતાના 3 રાજ્યોમાં કોંગ્રેસને જીતાડી છે એવું એ લોજિકલી કહી શકે એમ છે. અને છત્તીસગઢમાં એણે જે નિર્ણય લીધો, અજીત જોગીને જવા દીધા, એમને ખ્યાલ હતો કે આ રાખી એને મનાવવાની જે જૂની પ્રથા હતી કોંગ્રેસમાં બધાને સાચવવાની કોશિશ કરે, જૂથબંધી ચાલતી રહે, નુકસાન થાય, એને બદલે એમણે નિર્ણય લીધો જોગીને જવું હોય તો જાય, અમે ગઠબંધન નહીં કરીએ અને લડીશું, એનો એને બહુ ફાયદો થયો છે. બીજું જે નુકસાન છત્તીસગઢમાં થયું છે જે મોટાભાગના બીજેપીના નેતાઓ નહીં સ્વીકારે, ચાવલ બાબા તરીકે ઓળખાતા હતા રમણસિંહ, એ રેશન કાર્ડમાં સૌથી મોટું કૌભાંડ થયું છે. ચોખા કરોડો રૂપિયાના બારોબાર ક્યાં જતા રહ્યા કોઈને ખબર નથી, લાખોની સંખ્યામાં ભૂતિયા રેશન કાર્ડ હતા, એ બહુ મોટું કૌભાંડ ત્યાં છે. એને કારણે શું થયું કે કૌભાંડમાંથી બચવા માટે સરકારે કાર્ડ રદ કરવાનું શરૂ કર્યું, મોટા પાયે લાખો રેશન કાર્ડ રદ કર્યા. એને કારણે જે ખરેખર ગરીબ માણસો હતા એના રેશન કાર્ડ બી રદ થઈ ગયા, એ પણ નુકસાન થયું. બીજું પનામા પેપર્સ, પાકિસ્તાનમાં સરકાર બદલાઈ ગઈ પનામા પેપર્સને કારણે, ભારતમાં કઈ ન થયું, રમણસિંહના પુત્ર અભિષેકસિંહ પનામા પેપર્સમાં એનું નામ આવ્યું છે, કોઈ જાતની કાર્યવાહીની સામે થઈ નથી. એટલે ભ્રષ્ટાચારનો જે બીજેપી કહેતો હતો અમારે ત્યાં ભ્રષ્ટાચાર નથી થતો, આ એની સામે એનો સીધો આક્ષેપ હતો. રેશન કાર્ડમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ તમારી સામે મોટો થયો છે, તમે નથી ભ્રષ્ટાચાર એ સાબિત નથી કરી શક્યા, અભિષેકનું નામ પનામા પેપર્સમાં હતું તમે એના ખુલાસા નથી કરી શક્યા, એટલે ભ્રષ્ટાચાર નથી અમારે ત્યાં એવું સાબિત કરી શકે એવું સ્થિતિમાં બીજેપી ત્યાં હતો નહીં. અને એ સિવાયની જે વાત હતી
નરેન્દ્ર મોદી માત્ર 4 સભાઓ કરી છે, ત્યાં એમણે પોતાના નામે પ્રચાર નથી. વાજપેયીના પોસ્ટર્સ વધારે બેતા હતા વાજપેયીના નામે. વાજપેયી સરકાર વખતે રચના થઈ છે તેલંગાણાની, અને વાજપેયી સરકાર વખતે લાભ મળ્યા તે પ્રકારે વાજપેયીના નામે પ્રચાર થયો હતો. નરેન્દ્ર મોદીના નામે ત્યાં પ્રચાર નથી થયો. આ બધી વસ્તુ એ પણ ઇન્ડિકેટ કરે છે કે કદાચ દિલ્હીની નેતાગીરીને પણ ખ્યાલ આવ્યો હતો. નરેન્દ્ર મોદી ઓવરઓલ, એ બી અગત્યનો એક મુદ્દો છે, ઓવરઓલ આખી બહુ ઓછી સભાઓ કરી છે. યોગીની 76 સભા છે અને નરેન્દ્ર મોદીની કદાચ 26 અથવા 36, એટલી જ 31 સભા ઓછી છે, અને યોગી પાસે 76 સભા તમારે કરાવવામાં આવી છે. હવે બીજેપીને અને નરેન્દ્ર મોદીના ભક્તોને એક ઠીકરું મળી ગયું છે, યોગી આદિત્યનાથ ઉપર ઠીકરું ફોડવામાં આવશે કે એમણે સભાઓ કરી, ભાજપને હારવું પડ્યું. બિલકુલ, એટલે કર્ણાટકમાં જયારે ઇલેક્શન હતું ત્યારે 23 જેટલી સભા અને 5 રાજ્યોમાં માત્ર ટોટલ થઈને 31, એટલે ક્યાંક કહી શકાય કે એ પણ ખૂબ અસર કરી ગયું. તો બીજી તરફ યોગી આદિત્યનાથ અને અમિત શાહ એ પણ તમામ જગ્યાઓ પર પ્રચાર કરવા માટે તો ચોક્કસથી જતા હતા, પણ એટલા અસરકારક સાબિત ન થયા, અથવા તો પ્રજાએ જે કૌભાંડો કર્યા હતા તેના ઉપર પણ વોટ આપતી વખતે ખૂબ ધ્યાન રાખ્યું. આ જ બાબત પર ચર્ચા આગળ ચાલુ રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પાંચ રાજ્યોની વિધાનસભાના પરિણામ, જો કે પરિણામ હજુ સુધી સ્પષ્ટ નથી થયા, 8:30 વાગવા આવ્યા, તેમ છતાં પણ 1-2 સીટ માટે ક્યાંક આગળ પાછળ ભાજપ અને કોંગ્રેસ ચાલી રહ્યા છે મધ્યપ્રદેશમાં. બાકી ફરી એકવાર રાજસ્થાન માં કોંગ્રેસ જે 100 પર હતું તે 99 પર આવીને ઉભું રહી ગયું છે. એટલે કહી શકાય કે જો 99 પર ઉભું રહી જશે તો બીજેપી પણ બીએસપી અને અધર સાથે ગઠબંધન કરે તો બંને 99 પર જઈ શકે છે. ત્યારે સવાલ એ થાય કે જો કોંગ્રેસ ફરી એકવાર 3 ડિજિટમાં આવી જાય તો માત્ર 1 સીટ માટે ભાજપ પોતાની સત્તા ગુમાવી શકે છે અને કોંગ્રેસ બહુમત સાથે રાજસ્થાનમાં પોતાની સરકાર બેસાડી શકે છે. આ તો હજી પણ કેટલો સમય લાગશે તે કહી ન શકાય, પરંતુ આગામી સમયમાં આવનારી સરકારો કેવા ગઠબંધન કરે છે, ગઠબંધન કર્યા પછી પણ તેમની પાસે કેવા પડકારો છે, કારણ કે કામ હવે કરવું પડશે. કારણ કે અત્યાર સુધી આજની જે પરિણામો છે, જે વલણો સામે આવ્યા, તે પરથી તો સાફ સાબિત થાય છે કે જે જે લોકો જે જે જગ્યા પર શાસન પર હતા તેમણે ક્યાંક ને ક્યાંક હટવું પડ્યું છે. અને તેનું કારણ છે કે જનતા હવે જાગૃત થઈ છે, તેમને પણ ખબર છે કે ક્યાંક આવનારી સરકાર અમારા માટે કંઈક નવું કામ કરશે. એ સારા કામની સાથે સાથે કૌભાંડોને પણ બખૂબી રીતે યાદ રાખે છે. તેલંગાણાની વાત કરીએ, કે ચંદ્રશેખર રાવ કે જેમણે 3 મહિના પહેલા વિધાનસભા ભંગ કરી અને તેઓ પ્રચારમાં લાગી ગયા. શર્માજી, જે રીતે 3 મહિના પહેલા વિધાનસભા ભંગ કરીને પ્રચારમાં લાગ્યા, કહી શકાય કે ટીઆરએસને આ તેનું પરિણામ મળ્યું છે? निश्चित तौर पे चंद्रशेखर राव ने जो रिस्क लिया उसका उनको फायदा हुआ है,
और अगर वो रुक करके अगर मान लो बाद में चुनाव कराते तो हो सकता लोकसभा के साथ वो चुनाव होते और उनको ये फायदा नहीं होता जो अभी हो रहा है। बाकी दूसरे राज्यों की बात करें, अगर राजस्थान की बात करें, राजस्थान में जो जनमत जो नज़र आ रहा है वो सीधा सीधा वसुंधरा राजे के व्यक्तित्व पे, वसुंधरा राजे के 5 साल के शासन पे लोगों ने उस पर मत दिया है कि उनको वसुंधरा राजे एज ए चीफ मिनिस्टर पसंद है या नहीं है। क्योंकि एंटी इनकम्बेंसी की अगर हम बात करें तो अगर सबसे ज़्यादा असर होता तो वो मध्य प्रदेश में होता, जबकि मध्य प्रदेश में अभी तक कांग्रेस और बीजेपी में मात्र 2 या 2-3 सीट का अंतर नज़र आ रहा है। राजस्थान में हालांकि पॉलिटिकल ट्रेंड है, हर 5 साल में सरकार बदलती है, लेकिन पिछले 4 चुनाव का आप आकलन करेंगे तो बीजेपी जब भी जीत के आई है बड़े बहुमत के साथ, प्रचंड बहुमत के साथ जीत के आई है, जबकि कांग्रेस जब भी जीती है बहुत ही कम मार्जिन से और बहुमत के बिल्कुल नज़दीक से। 2008 में कांग्रेस जीत के आई थी, तब 94 सीट कांग्रेस को मिली और 76 सीट बीजेपी को मिली थी। तब कांग्रेस ने बीएसपी के 6 के 6 विधायक कांग्रेस में मर्ज कर लिए, उनको मंत्री और संसदीय सचिव बना करके सरकार बनाई। अब की बार भी लगभग वही पोजीशन है कि 99 सीट 100 सीट चाहिए बहुमत के लिए, अभी 99 पे इनका आंकड़ा अटका हुआ है। लेकिन दोपहर में ही अशोक गहलोत ये चीज़ भांप गए थे कि उनको प्रचंड बहुमत जो 120-125 की इनकी गणित थी वो नहीं मिल रहा है, इसलिए उन्होंने ओपनली अपने जो बागी कांग्रेस के बागी विधायक जो चुनाव जीत के आए उनको, साथ ही बीएसपी और दूसरे छोटे दल, छोटे दलों में जो कांग्रेस के साथ जो गठबंधन हुआ एक एनसीपी का हुआ था एकमात्र, उसमें उनको एक सीट बाली की मिली थी बाली में, लेकिन एनसीपी के जो कैंडिडेट थे उमेश सिंह चंपावत वो हारे हैं लगभग 15,000 से 16,000 वोटों से। बाकी बीएसपी को 6 सीट है, तो बीएसपी के साथ कांग्रेस इजीली गठबंधन कर सकती है, क्योंकि पहले भी गठबंधन हुआ है यहाँ पे भी और दूसरे जगहों पे भी। और दूसरे जो बीजेपी के जो बागी थे उनमें हनुमान बेनीवाल जो है इस चुनाव का सबसे बड़ा जो अगर टर्निंग पॉइंट है तो हनुमान बेनीवाल पे आकर टिकता है, क्योंकि राजस्थान में राजपूत वोट बैंक जो 12 से 13% है वो पहले से बीजेपी से नाराज था, और अलवर और अजमेर का जो लोकसभा चुनाव हुआ था उपचुनाव उसमें और 3 विधानसभाओं के चुनाव में बीजेपी को बहुत बुरी तरह हार का सामना करना पड़ा था, तभी ये चीज़ साफ नज़र आ रही थी भाई विधानसभा के चुनाव में बीजेपी को ये चीज़ का सामना करना पड़ेगा और ये चुनाव में भी उनको मिजोरम का पूर्वोत्तर राज्य है और छोटा राज्य है, वहाँ पे क्या फैक्टर है छोटे छोटे इश्यू मिजोरम में, क्योंकि बाकी शर्मा जी मिजोरम में बहुत इंटरेस्टिंग बात है, एक थोड़ी एनी टीका पर थाई कि मिजोरम ने कोई ध्यान नहीं आपको, नेशनल मीडिया है पर लगभग मिजोरम ने बहुत एक उल्लेख करे छे, 4 राज्यों महत्वना होय ने एक राज्य होय रीते एनो एक अफसोस ईशान भारतना लोकोने रह्यो छे। भाजपनुं त्यां खातुं खोल्युं छे ए पण एक अगत्यनुं छे, त्यां आ एक राज्य बाकी हतुं त्यां पण एनुं खातुं खोल्युं, एनुं कारण ए छे 85% ख्रिस्ती वस्ती छे, 15% मोटा भागना बौद्ધ છે ચકમા અને એક બીજી આદિવાસી જ્ઞાતિ છે જે જાતિ છે એ મિઝો નહીં પણ એનું નામ બહુ વિચિત્ર છે, ભૂલી જાઉં છું, ક્રુ કે પ્રકારનું કંઈક નામ છે, બ્રુ એમનું નામ છે, એને મતો મળે કે નહીં એનો બહુ મોટો ઇસ્યુ થયો હતો, લોક ચૂંટણીના એક અધિકારીને ત્યાંથી બદલી પણ કરવી પડી હતી, એના ઉપર પણ ધ્યાન આપ્યું તો એ પોતાને હિન્દુ બી નથી કહેવરાવતા પણ કુદરતના તત્વોને માને છે એટલે હિન્દુ પરંપરામાં જ આવે છે, એના ઉપર બીજેપીએ કન્સન્ટ્રેશન કર્યું હતું। બીજું કોંગ્રેસે પોતાના જે ગુજરાત સહિત પોતાના જે બી નડતા નેતાઓને દૂર કર્યા એનો ફાયદો થયો છે, અહીં ફાયદો નથી થયો, બીજેપી અને એમએનએફ સારા સારા નેતાઓ કોંગ્રેસમાંથી લઈ આવી હતી, સ્પીકર હતા, પ્રધાનો હતા, એ બધા કોંગ્રેસને છોડીને કાં તો બીજેપીમાં જોડાયા છે, કાં તો કોનરાડ સગમાની પાર્ટી છે એમાં જોડાયા છે, અથવા તો એમએનએફમાં જોડાયા છે, એટલે ત્યાં જે નેતાઓ જતા રહ્યા એક પછી એક એને કારણે પણ કોંગ્રેસને નુકસાન થયું છે। અને જેમ રાજસ્થાનની પરંપરા છે 5-5 વર્ષે બદલવાની, એવી પરંપરા 87 થી 89 થી મિઝોરમમાં ચાલે છે, 10-10 વર્ષ માટે ત્યાં સરકાર બદલાય છે, 10-10 અને 10, અને આ વખતે પણ ફરીથી બદલાઈ ગયા। અને બીજો જે ગુજરાતના સંદર્ભમાં એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે, મિઝોરમમાં દારૂબંધીનો મુદ્દો મિઝોરમમાં બહુ અગત્યનો બન્યો હતો, દારૂબંધી હોવી જોઈએ અને અમે સત્તામાં આવીશું તો દારૂબંધી લાવીશું એવું એમએનએફે કહ્યું હતું, એનો ફાયદો થયો છે, કારણ કે 2007માં પહેલા આની પહેલાના 10 વર્ષમાં જ્યારે એમએનએફ સત્તા પર હતી ત્યારે એમણે દારૂબંધીનો કાયદો લાગુ પડ્યો હતો 2007માં, પણ કોંગ્રેસની સરકાર આવી એ પછી દારૂબંધી એમણે પાછી ઢીલી કરીને ઓલમોસ્ટ હટાવી દીધી,
એની સામે ચર્ચનો પણ વિરોધ હતો, ચર્ચ સાથે જોડાયેલી સંસ્થાનો પણ વિરોધ હતો કે દારૂબંધી જરૂરી છે. એટલે એ ગુજરાતના દર્શકોને રસ પડે એવી બાબત છે કે એ મુદ્દો પણ ત્યાં ચર્ચાસ્પદ બન્યો હતો. અને એમએનએફએ ખાતરી આપી હતી કે અમે સત્તા પર આવીશું તો દારૂબંધી લાવીશું. એટલે ગુજરાતમાં આપણે વચ્ચે એવો ટ્રેન્ડ ચાલ્યો હતો કે દારૂબંધી બંધ કરો, પણ દારૂબંધી કેટલી સારી છે એ અહીં મિઝોરમમાં પણ. मैं एक चीज ऐड कर दूं इसमें, क्योंकि ये चुनाव जो है मुद्दों के आधार पर लड़ा गया मेरे को नहीं लगता. क्योंकि शराबबंदी की अगर बात है तो राजस्थान में भी 3 साल से पूनम अंकुर छाबड़ा करके जो एक्स एमएलए गुरुशरण छाबड़ा जी की बहू है, 3 साल उन्होंने खूब आंदोलन चलाया, लोगों ने उनको खूब समर्थन भी दिया. लेकिन अल्टीमेटली जो चुनाव परिणाम जो विधानसभा के चुनाव परिणाम आते हैं तो उसमें कहीं पर भी ये नहीं लगता कि वो जातिगत आधार पे भी इतना प्रभावी नहीं लग रहा है और दूसरा मुद्दों के आधार पे भी. क्योंकि जहाँ चर्चा गोबर और गोत्र की चर्चा हो रही हो वहाँ पे मुद्दों पे किसी ने चुनाव लड़ा नहीं लगता. और दूसरा कास्ट की एक और बात कर दूं, कास्ट की अगर बात कर भाई कास्ट के आधार पे ही चुनाव जीते गए सब, वो चीज नहीं हुआ है. क्योंकि जो घनश्याम तिवाड़ी है एक बहुत बड़े कद्दावर नेता थे बीजेपी के और कैबिनेट मिनिस्टर भी रहे, वो उन्होंने अपनी पार्टी बनाई भारत वाणी पार्टी और सांगानेर से वो तीसरी बार मैदान में थे, उनकी यहाँ पे जमानत जब्त हो गई. ये इसी तरह जैसे कांग्रेस ने लगभग 15 से 16 मुस्लिम कैंडिडेट उतारे थे, उसमें से 10 से 11 ने चुनाव जीता है. जो टोंक में एकमात्र मुस्लिम कैंडिडेट यूनुस खान दिया था बीजेपी ने, वो लगभग 55,000 वोटों से हारे हैं, जबकि टोंक मुस्लिम बाहुल्य इलाका है. દારૂબંધીનો એટલા માટે ઉલ્લેખ ગુજરાતના સંદર્ભમાં ઇન્ટરેસ્ટિંગ થાય એવું છે, અને કદાચ મને લાગે છે બિહારમાં પણ દારૂબંધીનો કદાચ ઉલટું બી આવે, કારણ કે ત્યાંના લોકો અને આ બાબતનો ઉલ્લેખ કદાચ ચૂંટણી ઢંઢેરામાં પણ કરવામાં આવ્યો છે કે મધ્યપ્રદેશ છત્તીસગઢમાં આ પ્રમાણે દારૂબંધી રાખવામાં આવશે. પણ કુપોષણનો ત્યાં ખૂબ અભાવ છે. જે રીતે ચહેરાની વાત કરવામાં આવી કે જે ચહેરાને લઈને જે લડવામાં આવે છે, કદાચ આ 3 રાજ્યોમાં ભાજપને એટલા માટે જ ફટકો પડ્યો. દેવસી આપણી સાથે જોડાયેલા છે. દેવસી, સૌથી મોટી વાત તો છત્તીસગઢમાં જે રીતે એવું કહેવાઈ રહ્યું છે કે જાતિ સમીકરણ ને ચહેરો આ બંને વસ્તુ ક્યાંક ને ક્યાંક બીજેપી તેમાં ખૂબ થાપ ખાઈ ગઈ, તેનું હોમવર્ક બરાબર ન કરી શકી, કારણ કે ત્યાં એસસી એસટી નું લઈને પણ ત્યાં ખૂબ મોટો પ્રભાવ છે. એટલે આગામી સમયમાં તેની અસર પણ ચોક્કસથી પડવાની, અને લગભગ 29 જેટલી સીટો છે કે જે તેમને આપવી પડે એવી હતી અને તેમને આપવામાં આવી છે, તેની ક્યાંક અસર બીજેપી ત્યાં એમાં ક્યાંક થાપ ખાઈ ગઈ એવું કહી શકાય? પ્રારંભમાં એક વાતનો સૂર એવો ઊભો થયો કે ફાવ્યો તે ડાયો, હવે હાર થઈ છે તો આપણે એની સાથે ઘણા કારણો જોડી શકીએ એમ છે. જેમ આખો દિવસ આજે કોંગ્રેસના નેતાઓ બોલતા હતા કે નોટબંધી, જીએસટી, બેરોજગારી, ખરેખર તો જે વાસ્તવિક સ્થિતિ જે તે રાજ્યની અલગ છે. અને જેમ મેં કહ્યું એમ કે જે 15 વર્ષથી સાડા 4 વર્ષથી 2012 થી ફાવે તે ડાયા પણ બીજેપીમાં બી ચાલતું હતું કે અમે ફાવે તે અમે બહુ ડાયા. 2012 થી બીજેપી 2012 થી આ શું હતો કે અમે જ ડાયા છીએ, અમે જ ફાવીએ છીએ. રાહુલ ગાંધી કો પહેલી બડી સફળતા મળી. નહીં નહીં, મેરી બાત સુનિયે જી, એ તો સ્વીકાર કરના ચાહીએ, મેં એ નહીં બોલ રહા હું. લેકિન જે દિલીપભાઈ આપ જે કહો છો, સમીક્ષા તો થવી જોઈએ અને તટસ્થ થવી જોઈએ. આપ જે કહો છો કે 2012 પછી, જો સ્વાભાવિક રીતે જ્યારે ચૂંટણી જીતતા હોય, અમે અત્યાર સુધી જીએસટી, નોટબંધી આ બધા નિર્ણયો, કઠોર નિર્ણયો લીધા પછી પણ જીત્યા છીએ. પણ જ્યારે આ બેઠકો જે 15 વર્ષના શાસનની સામે અમારી સામે એન્ટી ઇન્કમ્બન્સી હોય ત્યારે હાર્યા હોય, ત્યારે તમે આ બધા મુદ્દાને કેમ જોડો છો કે તમે પેટ્રોલ ભાવ વધાર્યો અને જાતિ સમીકરણ છત્તીસગઢમાં સદીઓથી જે રીતે આદિવાસીઓ અને નક્સલીઓનો મુદ્દો આવે છે, હજી એનું એમ જ છે. દેવું નહીં, નક્સલીનો મુદ્દો છે, નક્સલીઓનો મુદ્દો છે. નક્સલીઓનો મુદ્દો કઈ આજકાલનો નથી. નક્સલીઓ ખરેખર તો નક્સલવાદને કંટ્રોલ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, અને ભારત સરકારની સરકાર આવ્યા પછી તો એ દિશામાં ખૂબ આગળ વધ્યા છે. લગભગ બે વસ્તુ છે, જે નોટબંધી અને જીએસટી ના મુદ્દામાં એવું કહેવાતું હતું કે શરૂઆતમાં લોકોને નોટબંધી તો લોકોને બહુ સારી લાગી કે આમાં ગરીબ અમીરો મરી ગયા અને આપણે હવે સ્વર્ગ આવી જશે, અચ્છે દિન આવી જશે. પછી ગરીબોને હવે ખબર પડી પાછળથી કે આમાં મરો તો આપણો થઈ ગયો છે, અમીર લોકોને તો નફામાં નુકસાન થયું છે.
એટલે એવું બી બની શકે કે એની અસર હવે થઈ હોય. ના ચુનાવ મેં મહેંગાઈ ઓર ભ્રષ્ટાચાર અત્યારે ના ખબર પડે. જો મહેંગાઈ ઓર ભ્રષ્ટાચાર પે ને ચુનાવ પે ચર્ચા હુઈ ને કિસી નેતા ની મુદ્દે મહેંગાઈ તો હમને કંટ્રોલ કિયા હૈ. અરે 14% તક મહેંગાઈ થી, આ 4% સે નીચે મહેંગાઈ હૈ. મહેંગાઈ તો હમને કંટ્રોલ કિયા હૈ. મહેંગાઈ પેટ્રોલ ડીઝલ તો બધા કામ કરા કે કામ છતાં 15 સીટ પર આવીને નહીં. નહીં નહીં, એ સારા મુદ્દે હમ પર થોપે જાતે હૈ કે આપ ઇસીલિયે હારે કે આપકે શાસન મેં મહેંગાઈ બઢ ગઈ. જ્યારે આપને પર કોંગ્રેસ પાર્ટી પૂછવા માંગે કે તમે એજ કહો છો કે અમને 70 વર્ષમાં શું કર્યું. અમારું કમિટમેન્ટ નહીં 70 વર્ષમાં શું કર્યું એમ નથી. જ્યારે જે તે સરકારે કઈને કર્યું હોય પણ એની તુલનાત્મક અભ્યાસ તો કરવો પડે કે નહીં. જ્યારે 50 વર્ષ શાસન કર્યું છે, 48 વર્ષ એક જ પરિવારે શાસન કર્યું, જ્યારે હવે 4.5 વર્ષ શાસન કર્યું, એનો તુલનાત્મક અભ્યાસ તો બતાવવો પડે. અને ન બતાવીએ તો ખબર કેવી રીતે પડે કઈ સરકારે પરફોર્મન્સ. પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ. દેવુસી, એ વાત સાચી છે કે આમાં આમ ગણો તો આખા ચૂંટણીના ચિત્રમાં બધી જગ્યાએ કંઈ તાર્કિક કારણો કામ આવ્યા હોય એવું નથી. ઉદાહરણ તરીકે છત્તીસગઢ, તો જે બસ્તર પ્રદેશ છે એમાં જે આદિવાસી રાજા હતો પ્રવીણચંદ્ર ભંજદેવ, વર્ષો થયા એને કોંગ્રેસે ગોળીબારથી એને મારી નાખ્યો અને ત્યાં પ્રચંડ રોષ ઊભો થયો હતો. અત્યારે જે રૂરલ નક્સલવાદીઓ છે એ છત્તીસગઢમાં કામ કરી રહ્યા છે. એટલે એનો અર્થ એવો, એક અર્થ એવો થાય કે કોંગ્રેસે આ બધાને સમર્થન આપ્યું અને નક્સલિઝમને ખાસ કરીને, અને એને કારણે એના ઉમેદવારો જીત્યા. પણ આ આંશિક કારણ છે, આ હું આ પૂરું કારણ માનતો નથી. પણ આવું પણ બને છે. મિઝોરમમાં તમે દારૂ બંધી મને કારણ તો એ પણ છે ને કે 3 વર્ષમાં છત્તીસગઢમાં 1500 ખેડૂતોએ આત્મહત્યા. મારી વાત કરી તો એ આંકડાઓ અર્ધ સત્ય છે. કોઈ પણ આંકડા આજ સુધીમાં સાચા આવ્યા જ નથી ક્યારે. આ બાજુ અર્ધા કહેવાય, પેલી બાજુ બીજા કે એવું થાય છે. પણ મિઝોરમ, તો મિઝોરમમાં દારૂ બંધી એ ઠીક છે, સારું દિલીપભાઈ મુદ્દો કર્યો. પણ સૌથી મોટો મુદ્દો છે કે એથનિક પ્રોબ્લેમ છે, વંશીય જાતિ. હવે મિઝો અને નાગાલ એ બે જાતિની વચ્ચે ત્યાં ઘોર વિરોધ છે. અને મિઝોરમમાં એક લાલ ડેંગા કરીને એક મોટો નેતા થઈ ગયો અને એણે આખો વિદ્રોહ પેદા કર્યો હતો. પછી એને થયું કે સાલું આ તો આપણે અલગ પ્રદેશ અલગ દેશની વાત, નાગાલેન્ડ બરે કરે, આપણે નહીં કરવું જોઈએ. પછી સમજૂતી થઈ અને એ સમજૂતીમાં કોંગ્રેસનો પણ ફાળો હતો એમ ના કહેવાય, પણ કોંગ્રેસનો ફાળો હતો. છતાં પણ આજે કોંગ્રેસને શૂન્ય દશા ઉપર પહોંચી ગઈ છે. આપણે સામે શું વસુંધરા રાજે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે તેમને સાંભળીએ. સભી પદાધિકારીઓ કો ધન્યવાદ દેના ચાહતી હું, ક્યોંકિ ઉન્હોને અથક પરિશ્રમ કરકે મહેનત કરકે પૂરી તરહ સે ઇસ ચુનાવ મેં ભાગ લિયા. ઇસકે સાથ સાથ મેં આદરણીય પ્રધાનમંત્રીજી, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષજી ઓર હમારે કેન્દ્રીય નેતૃત્વ, સાથ મેં હમારે પ્રદેશ અધ્યક્ષ ઓર હમારે સબ કાર્યકર્તાઓ કો મેં ધન્યવાદ દેના ચાહતી હું, જિન્હોને હમ સબકા માર્ગદર્શન ભી કિયા ઓર હમારા સાથ ભી દિયા. ઓર મેં આપ લોગો સબકો ધન્યવાદ દેના ચાહતી હું કે આપ લોગોને ભી પૂરી તરહ સે ઇન ચુનાવ કે અંદર અપને રિપોર્ટિંગ કે અંદર હમ લોગ સબકા સાથ દિયા, ઉસકે લિયે બહોત બહોત આપ સબકો ભી ધન્યવાદ. ક્યા વજહ લગતા આપ કો ઠીક નાઉ ડન ધેટ ઇઝ ઇટ આગે. વસુંધરા રાજે પ્રેસ કોન્ફરન્સ કરતા પોતાની વાત મૂકી, તમામ લોકોનો આભાર માન્યો. આ ચૂંટણીમાં સાથ સહકાર આપવા બદલ મહત્વનું છે કે રાજસ્થાનમાં બીજેપી 73 પર આવીને અટકી ગઈ. કોંગ્રેસ અત્યાર સુધી 100 હતી, 99 થાય છે અને ફરી એકવાર 3 ડિજિટમાં આવે છે. એટલે કહી શકાય કે હજી પણ 9 વાગવા આવ્યા છે. તેમ છતાં પણ વલણમાંથી તે પરિણામ પર નથી પહોંચી શકાતું અને તેના કારણે જ ક્યાંક આગળ પાછળ ચાલી રહ્યું છે. અને એક એક બેઠક કહી શકાય કે એક સીટ અત્યારે ખૂબ મહત્વની આ વલણ પરથી કહી શકાય. તેલંગાણા, મિઝોરમ ને છત્તીસગઢમાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. રાજસ્થાન ને મધ્યપ્રદેશમાં હજુ પણ ક્યાંક આગળ પાછળ આંકડાઓ ચાલી રહ્યા છે અને આ આંકડાઓનું ગણિત જેટલું જલ્દી ઉકેલાઈ જાય કદાચ આ
તમામ જે નેતાઓ છે દેશની નજર ટીવી સ્ક્રીન પર છે કે જલ્દીથી જલ્દી આ આંકડાઓ કોઈ એક જગ્યા પર સ્થિર થઈ જાય અને ચોક્કસથી વાત સામે આવે કે આખરે કોની સત્તા રહેશે, કોનું પરિવર્તન થશે તો કોનું પુનરાવર્તન થશે. મહત્વનું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને પોતાની રીતે આગળ પાછળ ચાલી રહ્યા છે. વસુંધરા રાજે પ્રેસ કોન્ફરન્સ કરી બપોરે, સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સ કરી, રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી. એટલે કહી શકાય તમામે તમામ લોકો પોતાની રીતે ના જીતનો દાવો કરી શકે છે કે ના પોતે હાર માની શકે છે, પરંતુ તમામ લોકોનો આભાર માની ક્યાંક ને ક્યાંક મીડિયા સાથે કનેક્ટ રહે છે. આગામી સમયમાં શું થાય છે, હજી પણ કેટલો સમય લાગશે ચિત્ર સ્પષ્ટ થતા તે તો જોઈ રહ્યું. રાજકીય વિશ્લેષકો જોડાયા છે અમારી સાથે ત્રણ, તો આ સાથે દેવુસિંહ ચૌહાણ છે બીજેપી માંથી અમારી સાથે દિલ્હીથી. લોકો સાથે ચર્ચા થઈ રહી છે કે આખરે ગઠબંધનનું શું થશે. ગઠબંધનની વાત તો ખૂબ થઈ, હવે વાત કરી કે આવનારા સમયના પડકારો, કારણ કે એવા ઘણા બધા કાર્યો છે કે જે અત્યાર સુધીની સરકારે નથી કર્યા. એટલે જે સરકાર સ્થાયી હતી તે તમામે તમામને જમીન મૂળમાંથી ક્યાંક ને ક્યાંક કાઢવામાં આવી છે અને ખૂબ ઓછા વોટ સાથે તેમને પણ એ બતાવી દેવામાં આવ્યું છે કે આપે કામ નથી કર્યા. દિલીપભાઈ, સૌથી પહેલા વાત રાજસ્થાન અને મધ્યપ્રદેશની, આગામી સમયમાં સરકાર કોઈ પણ આવે તો તેમના માટેના શરૂઆતના પડકારો કયા હશે બે રાજ્યો માટે? એક તો વચન આપ્યું છે અમે દેવા નાબૂદી કરીશું ખેડૂતોની. ખેડૂતોને પ્રોબ્લેમ હતો, ખેડૂતોને મુશ્કેલી હતી અને એનો લાભ લેવા માટે આ કોશિશ કરી. પણ ભૂતકાળમાં ઘણી બધી વાર જોયું છે દેવા નાબૂદી કરવાથી ખેડૂતોનો ઉદ્ધાર થયો નથી. ભૂતકાળમાં કોંગ્રેસે પણ ટ્રાય કરી છે, બીજેપીએ પણ ટ્રાય કરી છે, મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે પણ દેવું નાબૂદ કરવાની કોશિશ કરી. મુશ્કેલી એ થાય છે દેવું નાબૂદ કરવા હોય ત્યારે એની સીલિંગ હોય છે, કાં તો તમે 50,000 કે 1,00,000 સીલિંગ નક્કી કરો, પછી એની પાસે આધાર કાર્ડ હોવો જોઈએ, એ પોતે ખેત માલિક હોવો જોઈએ અને સરકાર સત્તાવાર રીતે ધિરાણ લીધેલું હોવું જોઈએ, એની પાસે કાગળિયા હોવા જોઈએ. પણ જે ખેડૂત દેવામાં છે, જે વ્યાજખોરો પાસેથી દેવું લે છે, એને તો ફાયદો મળવાનો નથી. એટલે કોંગ્રેસ માટે એ બે પડકાર આવવાનો છે કે હવે જેણે વચનો આપ્યા છે, જે સવાલ એને બીજેપી સામે ઉઠાવ્યો હતો કે તમે શું કર્યું 4.5 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકાર સામે અને 15 વર્ષની બીજેપીની સરકાર સામે, એ સવાલો આવવાના છે કોંગ્રેસની સામે. એમણે પણ એ જ જવાબો આપવાના થશે અને એને સાબિત કરીને બતાવવું પડશે, કારણ કે ગ્રામીણ વિસ્તારમાં મુશ્કેલી છે, રોજગારી નથી વધી રહી. જે નિષ્ણાતો એક શબ્દ વાપરે છે જોબલેસ ગ્રોથ, દેશનો વિકાસ થયો છે, જીડીપી વધી છે, ઇન્ડસ્ટ્રી વધી રહી છે, પણ ગામ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બી કદાચ રોજગારી ઉભી થાય છે, ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઉભી નથી થતી. કેવી રીતે કરશો? એ કઈ તમારી જાદુની છડી નથી, તમારે પોલિસી લેવલે કામ કરવું પડે એમ છે. કોંગ્રેસે કરી શકશે અને ગઠબંધનનો મુદ્દો અગત્યનો થવાનો છે બીજેપી અને કોંગ્રેસ બંને પાસે. કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ જે છે એમણે જે પ્રયોગો કર્યા, તેલંગાણાનો પ્રયોગ એની સામે આવશે અને હવે પોસ્ટ પોલ એલાયન્સ કરવું પડશે મધ્યપ્રદેશમાં. રાજસ્થાન કદાચ છોડી દઈએ પણ મધ્યપ્રદેશમાં તો કરવું પડશે. એટલે એ જે પ્રયોગ થશે એ પ્રયોગ રાષ્ટ્રીય લેવલે કેટલો સફળ થશે અને બીજેપીએ પણ પડકાર એ રહેશે કે હવે એને ગઠબંધનનો સામનો કરવાનો છે અને સફળ રીતે થઈ શકે એવો અને થોડા ઉત્સાહ સાથે જે ગઠબંધન થશે એનો પણ સામનો કરવાનો છે. એટલે બંને પક્ષે આ 3-4 મુદ્દા એવા છે જે પડકારરૂપ રહેવાના છે. દિલીપભાઈની વાતને આગળ ચલાવીએ તો રાહુલ ગાંધીએ ક્યાંક સભામાં એવું કહ્યું હતું કે ફિલ્મ તો અભી બાકી હે, તો એ તો કેવલ ઝાંકી હે, ફિલ્મ અભી બાકી હે. મુદ્દો એ છે કે હવે સરકાર રચાશે, સરકાર રચાવામાં જ કોણ ચીફ મિનિસ્ટર બનશે એ પહેલો મોટો મુદ્દો, કારણ કે સચિન પાયલોટ જિંદાબાદના પોકારો થયા એક જગ્યાએ અને અશોક ગેહલોતના હજી પોકારો ન થયા પણ એને પોતાના જે બગાવતી ધારાસભ્યો છે એને સાથે લીધા છે. મધ્યપ્રદેશમાં આપણે જ્યોતિરાદિત્યને બાજુ પર મૂકીને કમલનાથની પસંદગી કરવામાં આવશે અને છત્તીસગઢમાં તો જે નવો ચહેરો હોય કે જૂનો ચહેરો હોય પછી શું થશે આ સત્તા પક્ષને માટે સૌથી મોટો સવાલ રહેવાનો. સ્પષ્ટ છે કે કોંગ્રેસમાં જૂથવાદ પહેલેથી હતો, ફરીવાર ઉભો થશે અને એકાદ મહિનામાં આપણને એના પરિણામો જોવા મળશે કે રાજકીય અસ્થિરતા પેદા થશે. તમે બીજા લોકોને ભેગા કરશો નવા બીએસપી ને કે એ બાર્ગેનિંગ કરવાના છે, અજીત જોગી એ બાર્ગેનિંગ કરશે અને બીએસપી એ બાર્ગેનિંગ કંટ્રોલ જે ભાજપ સારી રીતે કરી શકે છે કદાચ કોંગ્રેસ એટલું સમજી નથી શકતું અથવા કરી નથી શકતું. એનો અર્થ એ કે એક વસ્તુ આ થશે, બીજી વસ્તુ જે રીતે સત્તા પક્ષે એ જ રીતે વિરોધ પક્ષે બંને એક મોટી જવાબદારી બંને માટે આવવાની છે, એ કેટલી થવાની છે એનું પણ પરિણામ અને છેલ્લું સૌથી મહત્વનું પરિણામ તો સાહેબ આપણે ભૂલી જઈએ છીએ કે આ ચૂંટણીઓને કારણે કોંગ્રેસમાં વંશવાદ ટકી રહ્યો, રાહુલ ગાંધી ફરીવાર સ્થાપિત થયા એટલે એના 5 ચૂંટણીનું પરિણામ એને જ સૌથી વધારે પડ્યું છે.
એટલે આ ત્રણ મહત્વની વસ્તુઓ કેવી હતી. વંશવાદ છે, કોંગ્રેસને ટીકા માટે બહુ સારો છે, હું બી ટીકા કરું છું, વંશવાદ ના હોવો જોઈએ, પણ વંશવાદને આધારે કોંગ્રેસ ટકી રહી છે, એને કારણે કોંગ્રેસ એકજૂથ થઈ શકે, લોકોએ સ્વીકારી છે. કોંગ્રેસનો જે લોજિક છે, લોજિક અમે લેવાનો કે અમારા માટે આ નહીં, અમારું નેતૃત્વ, લોકોને ખબર છે કે અમારું આ સ્પષ્ટપણે નેતૃત્વ છે, એટલે એ મુદ્દો અસરકારક, કારણ કે એની નામદારની નામે બહુ ટીકા થઈ, પણ આ જે રિઝલ્ટ આવ્યા છે ત્રણ રાજ્યમાં એનો મતલબ એ છે કે પ્રજાએ નથી સ્વીકારી. પ્રજાને મતલબ એ છે કે અમારું વંશવાદ કી વાત આપકી બાત કો આગે બઢાતા હું. જો ગાંધી પરિવાર હૈ વો કોંગ્રેસ કો એકજુટ રખને કે લિયે આવશ્યક બુરાઈ હૈ ઉનકી. હા, આવશ્યક બુરાઈ ભી કહી સકતે હૈ, લેકિન વો હૈ. દૂસરી ચીજ, વિષ્ણુભાઈ જો કહે રહે હૈ, જો શંકા જતા રહે હૈ કે ભાઈ રાજનીતિક અસ્થિરતા, તો રાજસ્થાન ઓર છત્તીસગઢ મે તો મેરે કો નહીં લગતા કે એસા સ્થિતિ બનેગી, લેકિન મધ્યપ્રદેશ મે નિશ્ચિત તોર પે યે સ્થિતિ બનને વાલી હૈ. એક ચીજ, અબ વસુંધરા રાજે 9:15 પ્રેસ કોન્ફરન્સ કર રહી હૈ, इसका मतलब यह है कि इसका संदेश यह है कि वो अपनी हार मान चुकी है, क्योंकि वो मतदान शुरू हुआ उससे पहले से बांसवाड़ा के त्रिपुरा सुंदरी माता जी, जहाँ उनकी मान्यता है, वो सुबह वहीं पहुंच गई थी, दिन भर वहीं बंद कमरे में उन्होंने पूजा और हवन किया है वहाँ पे. तीसरी चीज जो मैं बताऊँ, राजस्थान में जो गठबंधन हो या नहीं हो, लेकिन जो 2008 वाला जो पैटर्न था उसी में गहलोत ने ये सरकार चलाई थी. बात करें तो पड़कार क्या है और आने वाली सरकार उसको कितना अच्छे से निभा पाएगी, क्योंकि फिर यही सारे सवाल 5 साल बाद उनके ऊपर भी उठेंगे. उसमें एक चीज मैं बताऊं, क्योंकि राजस्थान कैबिनेट के ज्यादातर मंत्री ले रही हो, कैबिनेट 5 साल नहीं है इसमें, कैबिनेट मंत्री जो है ज्यादा चुनाव हार चुके. डॉक्टर लोहिया कहते थे कि जिंदा को 5 साल इंतजार नहीं कर सकते, लेकिन गहलोत की मास्टरी है कि वो चला सकते हैं इस स्थिति में. हाँ. बाकी कोई नया चेहरा ही गहलोत, फिर भी उनको निकाला गया. गहलोत पहले थे ही. हाँ. लेकिन भले आदमियों का चीफ मिनिस्टर बनना एक बात है, પણ એ વસ્તુ તો ભાજપમાં પણ થઈ છે. ઉમા ભારતી વાળી વાત લઈ લો, આપણે આનંદીબેન વાળી વાત લઈ લો, ક્યારેક એવી પરિસ્થિતિ ઉભી થઈ જાય બીજેપી હોય કે કોંગ્રેસ, એમને સીએમ ચેન્જ કરવા પડ્યા છે. 2008 કા જો એક્ઝામ્પલ દઉં, વસુંધરા રાજે અબ 2 સાલ તક રાજસ્થાન મે નજર નહીં આને વાલી હૈ, ક્યોંકિ પિછલી વાર ભી યહી પરિસ્થિતિ હતી, યે કે યહી સમીકરણ થે, યે કે યહી નેતા થે, और उन्होंने न तो खुद वो, जैसे उन्होंने 3 महीने तक विधानसभा उसका पार्टी का अध्यक्ष नहीं बनने दिया. बिल्कुल बिल्कुल. ये जो हार है दबाव छे दिलीप भाई, अंतमा हजू पण स्पष्ट नथी थयु, 9 વાગી ગયા છે આપના મતે, જે રીતે એક પછી એક આંકડા બદલાઈ રહ્યા છે, રાજસ્થાન ને મધ્યપ્રદેશ કેટલા અંશ પર જઈને અટકશે? ઓવરઓલ 5 રાજ્યોની ચૂંટણીનો આપણે એ કહી શકાય કે કોંગ્રેસ મુક્તનું જે સૂત્ર હતું ભાજપનું એ સાબિત થઈ શક્યું નથી. અને બીજી રીતે તમે જુઓ તો એક મજબૂત વિપક્ષ આ ત્રણેય રાજ્યમાં મળ્યો છે. ભાજપ હંમેશા વિપક્ષમાં બહુ સારી કામગીરી બજાવે છે, જે લોકતંત્રને બહુ જરૂરી પણ છે. અને કોંગ્રેસ બચે અને બીજેપી સામે પણ એક મજબૂત વિપક્ષ ઉભો રહે જે પ્રજાના હિતમાં છે, એ પ્રજાનું હિત જળવાઈ રહ્યું છે. અને રાજસ્થાનની પ્રજાએ 5મી વાર જે સંદેશ આપ્યો છે આખા દેશની પ્રજાએ સાંભળવા જેવો છે. ગમે એટલી સારી સરકાર હોય, 5 વર્ષે સરકાર બદલી નાખવાની, સરકાર વચ્ચે જ્ઞાતિવાદ કેટલો ભડકાવશે, નિવેદનો કેટલા અમે ઉગ્ર કરી શકીએ છીએ, એ પ્રકારની જે હરીફાઈ, અમે કેટલા જૂઠ બોલી શકીએ છીએ, એની જે હરીફાઈ ચાલે છે એના બદલે રાજસ્થાનમાં કોંગ્રેસ અને બીજેપી વચ્ચે બંને વિકાસ, ગહેલોતે કામ કર્યું છે, વસુંધરાએ કામ કર્યું છે, કામ કરવા માટેની જે કોમ્પિટિશન રાજસ્થાનની પ્રજા આ બે નેતાઓને કરાવી શકી હતી, એવું આખા દેશની પ્રજા કરાવે તો આ 5 રાજ્યોના જે પરિણામ આવ્યા છે આખા દેશને ફળશે. બિલકુલ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દેવુસી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો જે રીતે 5 રાજ્યોનું પરિણામ, હજુ પણ વાત પરિણામ પર નથી અટકી. જે રીતે છત્તીસગઢમાં ચોક્કસથી કહી શકાય કે બીજેપી 15 સાથે સ્થાયી થઈ ગઈ છે, તો તેલંગાણા અને મિઝોરમમાં પણ જે રીતે ટીઆરએસ 88 સાથે સૌથી વધારે બહુમતમાં પોતાની સરકાર બનાવશે, તો મિઝોરમમાં પણ કોંગ્રેસ જે વર્ષોથી શાસન કરતી હતી હવે તેના બદલે એમએનએફ કરશે. વાત રહી રાજસ્થાન અને મધ્યપ્રદેશની, તો આ બંને જગ્યાઓ પર હજી શું થાય છે, Zee24Kalak બાબતે સતત અપડેટ આપને આપતું રહેશે. હાલ મને આપશો રજા, નમસ્કાર. 9:30 વાગે